TY BSc Home Science, Semester 5, Nutrition and Fitness, Paper Number 6, વિષય અંતર્ગત આપણે યુનિટ નંબર 6 યોગનો અભ્યાસક્રમ એ વિષયમાં આપણે પ્રાણાયામ વિશે જાણ્યું. પ્રાણાયામમાં મોશોધક અને અનુલોમ વિલોમ પ્રાણાયામ વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. શરૂઆતમાં આપણે પ્રાણાયામમાં વપરાતા પારિભાષિક શબ્દો જાણી લેવા જરૂરી છે. પ્રાણાયામ કરતાં આપણા હાથની આંગળીઓનો ઉપયોગ કરવો પડે છે, તેને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. અંગૂઠા પાસેની પહેલી આંગળીને તર્જની, બીજીને મધ્યમાં, ત્રીજીને અનામિકા અને ચોથીને કનિષ્ઠિકા કહેવામાં આવે છે. પ્રાણાયામમાં 3 બંધો કરવામાં આવે છે, જાલંધર બંધ, ઉડ્યાન બંધ અને મૂળ બંધ. જાલંધર બંધ હડપચીને હૃદયની 4 આંગળ ઉપર કંઠકૂપમાં લગાડવાથી થાય છે. ઉડ્યાન બંધ નાભીથી ઉપર અને નીચે 4 આંગળ પેટને ખેંચવાથી થાય છે અને મૂળ બંધ ગુદાનું આકુંચન કરવાથી થાય છે. કોઈ પણ કનિષ્ઠ પ્રાણાયામથી પરસેવો આવે છે. મધ્યમ પ્રાણાયામથી શરીરમાં કંપન થાય છે અને ઉત્તમ પ્રાણાયામથી શરીર હળવું બને છે. આસનનું ઉત્થાન થાય છે અને પ્રાણ બ્રહ્મરંધમાં લય પામે છે. આમ ચિત્તનો નિરોધ થવાથી જીવ શિવની એકતા અનુભવાય છે અને સમાધિ લાભ થાય છે. આ પ્રાણાયામ સમશીતોષ્ણ હોવાથી 12 કરી શકાય છે. અનુલોમ વિલોમ સિવાય બીજા 6 પ્રકારના પ્રાણાયામ છે. તેમાં કેટલાક શીતલ અને કેટલાક ઉષ્ણ પ્રાણાયામ છે. તે ઋતુ અનુસાર કરવામાં આવે છે અને તેમના લાભ જુદા જુદા છે. તેમના નામો આ પ્રમાણે છે: સૂર્યભિદન, ઉજ્જયી, સિદ્ધકારી, શીતલી, ભસ્ત્રિકા અને ભ્રામરી. પ્રથમ યમ, નિયમ અને આસમ એ 3 અંગોને સારી રીતે અભ્યાસ કરીને ઇન્દ્રિયો અને મનને શાંત કર્યા પછી જ પ્રાણાયામનો અભ્યાસ શરૂ કરવો. પ્રાણાયામના અભ્યાસ દરમિયાન પથ્ય, હિતકારી અને પ્રમાણસર ભોજન કરવું. પ્રાણાયામનો અભ્યાસ યોગનિષ્ઠ ગુરુની સૂચના પ્રમાણે જ અને તેની સમક્ષ જ કરવું. પ્રાણાયામથી ચિત્ત શુદ્ધિ થાય છે અને એકાગ્ર બને છે. સ્મરણ શક્તિ અને ધારણા શક્તિ વધે છે, તેમજ સૂક્ષ્મ સત્યો સમજવાની અને પ્રગટ કરવાની શક્તિ આવે છે. માનસિક કાર્ય કરનારા અને આત્મોન્નતિ ઇચ્છનારા સર્વ માટે, વિશેષતઃ વિદ્યાર્થીઓ માટે પ્રાણાયામ સર્વોત્તમ યોગિક ક્રિયા છે. પ્રાણાયામ વડે નાડી સમૂહ શુદ્ધ થાય છે, તેથી અભ્યાસીનું શરીર કંઈક અંશે કૃશ થવા છતાં કાંતિવાળું બને છે. વળી લોહીમાં પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન વધુ પ્રમાણમાં ભળવાથી લોહી શુદ્ધ બને છે અને રોગોનો પ્રતિકાર કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. હવે સૌ પ્રથમ જોઈએ તો સૂર્યભેદન પ્રાણાયામ. સૌ પ્રથમ પદ્માસન, સ્વસ્તિકાસન કે સિદ્ધાસન ઉપર બેસી મૂલબંધ કરવો. ત્યાર પછી ડાબું નાસાપૂટ, જમણા હાથની અનામિકા અને કનિષ્ઠિકાથી દાબી રાખી ઉડ્યાન બંધ કરવો અને જમણા નાકથી બહારના વાયુને અંદર ભરવો એટલે પૂરક કરવું. ત્યાર પછી છે ઉજ્જયી પ્રાણાયામ. ધ્યાનને ઉપયોગી કોઈ પણ આસન ઉપર અથવા પદ્માસન પર બેસી માથાને સરળ સીધી રેખામાં રાખી મૂળ બંધ કરી ઉડ્યાન બંધ કરવું. ત્યાર પછી છે સિદ્ધકારી પ્રાણાયામ. પદ્માસન પર બેસી બંને નાસાપૂટને જમણા હાથના અંગૂઠા તથા અનામિકા અને કનિષ્ઠિકાથી બંધ કરી બહારના પવનને સિદ્ધકારપૂર્વક 2 હોઠની વચ્ચે અર્ધ ગોળાકારે રાખેલી જીભ દ્વારા અંદર ખેંચવું. ત્યાર પછી છે શીતલી પ્રાણાયામ. ધ્યાનાસન એટલે કે પદ્માસન પર બેસી પક્ષીની નીચલી ચાંચની પેઠે પોતાની જીભને હોઠની બહાર કાઢી બંને નાસાપૂટોને જમણા હાથના અંગૂઠા અને અનામિકા અને કનિષ્ઠિકાથી બંધ કરી મોં વાટે બહારના પવનને અંદર ખેંચવો એટલે કે પૂરક કરવું. ત્યાર પછી છે ભસ્ત્રિકા. પદ્માસન પર બેસી કરોડને માથું સીધી રેખામાં રાખી ડાબા હાથની જ્ઞાન મુદ્રા કરી તેને ડાબા પગના નીચણ ઉપર મૂકવો. જમણા હાથના અંગૂઠાથી જમણા નાકના નાસપૂટને બંધ કરી મૂળ બંધ રાખી ડાબા નાસપૂટથી અંદરના પવનને બહાર કાઢવો એટલે કે રેચક કરવો અને સાથે સાથે પેટને પીઠ તરફ ખેંચી લઈ ઉડ્યાન બંધ કરવો. ત્યાર પછી છે ભ્રામરી. પદ્માસન પર બેસી મોં બંધ રાખી કરોડને સૌથી સીધી સરળ રેખામાં રાખી જમણું નાસપૂટ જમણા હાથના અંગૂઠાથી દબાવી ડાબા નાસપૂટ દ્વારા ભમરાના ગુંજારણ જેવા નાદ સહિત બહારના વાયુને અંદર ખેંચવું. તેને યાદશક્તિ રોકી ધીમે ધીમે જમણા નાસપૂટ દ્વારા
ભમરીના જેવા નાદથી રેચક કરવો. આ વખતે ડાબું નસકોરું જમણા હાથની કનિષ્ઠિકા અને અનામિકાથી બંધ રાખવું. રેચક પહેલાં અને રેચક પછી ઉડ્યાન બંધ કરવું, આમ વારંવાર કરવું. આ પ્રાણાયામને ભ્રામરી પ્રાણાયામ કહેવામાં આવે છે. આ પ્રાણાયામથી સાધકના ચિત્તની સંજળતા દૂર થાય છે અને તેને આનંદનો અનુભવ થાય છે. ઉપરોક્ત પદ્ધતિના અભ્યાસમાં પ્રાણાયામ, જપ અને ધ્યાન સ્વાભાવિક રીતે થાય છે. અભ્યાસી અને અનુભવી સંતમંડળમાં આ પ્રણાલિકા આજે પણ પ્રચલિત છે. ગોરક્ષ પદ્ધતિમાં કહ્યું છે કે અનયા સદૃશી વિદ્યા, અનયા સદસો જપ, અનયા સદસમ જ્ઞાનમ ન ભૂતમ ન ભવિષ્યતિ. આના જેવી વિદ્યા, આના જેવું જપ અને આના જેવું જ્ઞાન થયું નથી કે થવાનું નથી. આમ પ્રાણાયામ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી. હવે ત્યાર પછી છે વિદ્યાર્થીઓ અને યોગાસન. યોગ વિદ્યા ભારતીય સંસ્કૃતિની વિશ્લેષણને અણમોલ ભેટ છે. ભારતમાં પ્રાચીન કાળથી યોગનો અભ્યાસ અને વિકાસ થતો રહ્યો છે. એટલું જ નહીં પણ વિવિધ પ્રકારે યોગાસનોને વ્યક્તિના દૈનિક કાર્યોની સાથે સાંકળવાના પૂરા પ્રયાસો થતા રહ્યા છે. મંદિરમાં જઈને પ્રણામ કરવાના સ્વરૂપે કે નૃત્ય દ્વારા ઈશ્વરને રીઝવવાના સ્વરૂપે સૂક્ષ્મ રીતે યોગાસનોને વણી લેવામાં આવ્યા છે. સ્થૂળ રીતે સમૂહમાં ગવાતા રાસ ગરબામાં પણ આસનોના કોઈને કોઈ પ્રકારનો સમાવેશ થતો હોય છે. આમ વ્યક્તિગત તાજગી, સ્ફૂર્તિ અને જીવનશક્તિ માટે યોગ વિદ્યાને સમાજ જીવન અને ધર્મ દ્વારા વેગ મળતો જ રહ્યો છે. માનવીના ઉત્થાન માટે કે મનુષ્યના નવનિર્માણ માટે યોગાસનોએ અદ્વિતીય ભાગ ભજવ્યો છે. જેઓ યોગાસનોનું આવું અદ્ભુત રહસ્ય પામ્યા છે કે જેમને તેનો ખ્યાલ આવ્યો છે તેઓનું જીવન ધન્ય બન્યું છે. વિશ્વ પર રાજકારણની બોલબાલા રહી હોવા છતાં યોગીઓનો પ્રભાવ શાશ્વતને પહોંચે એવો શ્રેષ્ઠ રહ્યો છે. આ બધાના મૂળમાં માનવીના આંતરબાહ્યને બદલી નાખવાની યોગાસનોની જાદુઈ શક્તિ છે. શારીરિક કસરતો શરીરને સુદૃઢ બનાવે છે, પરંતુ ભીતર સુધી પહોંચવાનો કિમિયો તો યોગાસનો જ બતાવે છે. વ્યક્તિ પોતાના બાહ્ય શરીરથી જેટલું જીવે છે એનાથી અનેક ગણું જીવન તો ભીતરમાં જીવાતું હોય છે. એ ભીતર જો બલિષ્ઠ ન થાય તો જીવન પણ એવું લુખું સુખું જ રહેવાનું. આવું શક્ય કઈ રીતે બને તેનો સવાલ થાય. આ માટે વિદ્યાર્થી અવસ્થા દરેક રીતે અનુકૂળ છે. ભાવનાઓનું ઘડતર, વિચારધારાની સંરચના, સંવેદનાઓ, અપેક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ, સંકલ્પો વગેરેના સંસ્કારો કિશોરાવસ્થાથી ઘૂંટાતા હોય છે. એ જ સમયમાં યોગાસનો દ્વારા વ્યક્તિના અંતર સુધી સાચા અર્થમાં પોતાના સુધી પહોંચવાનો માર્ગ બતાવવાની સાનુકૂળતા થવી જરૂરી છે. મનુષ્ય દેહમાં અતિ મહત્વનું મર્મસ્થાન જો કોઈ હોય તો તે એનું ભીતર જ. એ ભીતરને પ્રકાશવાનો, સંસ્કારવાનો કાર્ય શિક્ષણ દ્વારા થવું જોઈએ, પરંતુ શિક્ષણની કેટલીક મર્યાદાઓને કારણે તે શક્ય બન્યું નથી. આથી શિક્ષણ કાર્ય સિવાયના સમયમાં કિશોરો અને યુવાનોને યોગાસનોની કેળવણી મળે તેવી સુવિધા ઊભી થવી જોઈએ. યોગાસનોની કેળવણી એ શબ્દ પ્રયોગ ઘણો સાર્થક છે, કેમ કે વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં ખૂટતી એવી અનેક બાબતોનું યોગાસનોથી નિરાકરણ થઈ શકે છે. આસનોથી શરીર, હૃદય, મન અને બુદ્ધિમાં આવતું ઉમદા પરિવર્તન યૌવનને શોભાવે છે. આસનો એ માત્ર શારીરિક બાબત જ નથી, વસ્તુતઃ વિદ્યાનો એક ભાગ છે. આંતરબાહ્ય ઇન્દ્રિયોને ચેતનવંતી કરવાનું ભગીરથ કાર્ય યોગાસનો દ્વારા સહજ રીતે થતું રહે છે. વિદ્યાર્થીને વિદ્યાભ્યાસ માટે નિરોગીપણું, એકાગ્રતા, દ્રઢ મનોબળ, સ્મરણ શક્તિ, નિર્મળતા, સંયમ, વિદ્યાભ્યાસાસંગ, સ્ફૂર્તિ, તાજગી અને સમૂહ જીવનની જે આવશ્યકતા રહે છે તેની પૂર્તિ યોગ વિદ્યા કરી શકે છે. અત્યાર સુધી બહુધા વ્યક્તિની દેહની સપાટી પર જ શિક્ષણ કાર્ય થતું રહ્યું છે, જ્યારે યોગ વિદ્યા વ્યક્તિના આંતરબાહ્યને તરબોળ કરી દેવાની ક્ષમતા ધરાવે છે. વ્યક્તિગત રીતે વૃત્તિઓને શાંત કરવાની અને સામૂહિક રીતે અંજપાનું શમન કરવાની શક્યતા યોગાભ્યાસમાં રહેલી છે. વિદ્યાર્થીઓ માટે એવી અમૂલ્ય તક બીજી કઈ હોઈ શકે? ચાકડો ફરે અને તેના પર માટીના પિંડામાંથી જેમ અવનવા આકાર ઉતરે તેમ યોગાસનોથી શરીર તો સુદૃઢ બને જ છે, સાથે સાથે વિદ્યાર્થીઓનામાં અનેક આગવા સુંદર સ્વરૂપો સાકર થતા રહે છે, તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને પ્રગટાવવાનો અવસર પ્રાપ્ત થાય છે. ટૂંકમાં વિદ્યાર્થીઓ અને યોગ વિદ્યાને જુદા પાડી શકાય જ નહીં. આ પ્રકારના પુસ્તકો દ્વારા અને યોગાસનોની તાલીમ શિબિરો વર્ગો દ્વારા વિદ્યાર્થીઓમાં તેનો પ્રસાર પ્રચાર થવો જોઈએ. આ રીતે જ આ વિદ્યાની ખાસિયતોનો પરચો વિદ્યાર્થીઓને મળી શકે છે. વ્યક્તિત્વ નિર્માણ, જીવન વિકાસ, સમૃદ્ધ સમાજ વ્યવસ્થા અને રાષ્ટ્ર નિર્માણમાં
યોગાસનો બિનહરીફ છે. સંધિ સેવાઓમાંથી પસાર થતા ઉચ્ચ કક્ષાના અધિકારીઓને યોગાસનોમાં નિપુણતા પ્રાપ્ત કરવી પડે છે. આઈપીએસ અધિકારીઓને નિષ્ણાતો દ્વારા યોગાસનોની તાલીમ લેવી ફરજિયાત બની રહી છે. એનસીસીમાં પણ હમણાં આસનોનો પ્રસાર વધતો જ રહ્યો છે. આસનોના માધ્યમથી ચિત્તવૃત્તિનો નિરોધ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. વળી યોગાસનો દ્વારા શરીરમાં રહેલ લા અનેક તત્વોને પરસ્પર જોડવાનું કાર્ય સહજ રીતે થાય છે. શરીર અને મન, બુદ્ધિ અને હૃદય, આત્માને પરમાત્મા સાથે જોડવામાં યોગાસનો જે ભૂમિકા પૂરી પાડે છે એ ઘટના વિદ્યાર્થીઓના અનુભવમાં મૂકી શકાય તો તે સુવર્ણ બની રહે છે. આમ વિદ્યાર્થી જીવનમાં યોગાસન કેટલા જરૂરી છે તે આપણે જાણ્યું. હવે ત્યાર પછીના લેક્ચરમાં આપણે યોગ મુદ્રા અને બહેનો અને યોગાસનો એ વિશે વિસ્તૃતથી જણાવટ કરીશું.